પાણી ની પરીક્ષા થઈ તો માતા થઈ દીધે બરાબર પછી આગળ આગળ જે જોઈ આપશો આપણે તો આ પાણી નો પ્રશ્ન હલ કરવાનો જ છે બરાબર વડા ફિટર માં અમારે પાણી ફૂલ આવવું જોઈએ બીજું શું આપણે માગણી હાર્દિક ભાઈ ને જીતાડશું પ્રશ્ન તો અમારે પાણી ની પીવાની એ બહુ તકલીફ છે આ પાણી જે હાલમાં બોર છે એનું ખારું પાણી આવે એટલે પાણી માણસ પી શકતું નથી અને રેત બહુ આવે એક નવા બોરની ખાસ જરૂર છે રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે માત્ર શહેરી વિસ્તાર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ સર્જાયો છે પાટીદાર આંદોલનનો ચર્ચિત ચહેરો અને અત્યારે ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ પણ વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં છે અમદાવાદથી 60 કિલોમીટર દૂર આવેલ વિરમગામ એક વિકસિત ટાઉન છે આ વિસ્તારમાં ગટર પાણી રસ્તા અને વીજળી જેવી અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ પણ જોવા મળે છે આ બેઠક પર છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો દબદબો છે વર્ષ 2012માં કોંગ્રેસ તરફથી ડોક્ટર તેજસ્વી પટેલ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા પણ 2015 બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાઈ ગયા હતા 2017માં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડે ભાજપના તેજસ્વી પટેલને હરાવી આ બેઠક કબજે કરી હતી છેલ્લા 5 વર્ષમાં વિસ્તારના લોકો હવે પરિવર્તન માંગે તેવી શક્યતા છે ભાજપે આ બેઠક કબજે કરવા પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું છે તો હાર્દિક પટેલ પણ પોતાના વતનમાં ભાજપની વતન વાપસી માટે રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે પણ વિરમગામની બેઠકની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ખાસ કહી શકાય કે જે વિરમગામ બેઠક છે ત્યાંથી ભાજપ દ્વારા જે યુવા ચહેરો હાર્દિક પટેલ છે તેને ટિકિટ આપવામાં આવી છે અને અત્યારે હાર્દિક પટેલ દ્વારા ખાસ કહી શકાય નરકાંઠાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જઈ અને જે ગામે ગામે જઈને જે પ્રચાર પ્રસાર છે તે ચૂંટણીનો કરવામાં આવી રહ્યો છે ખાસ ગામે ગામે જઈને ગામના ગ્રામજનો જે લોકો છે તે લોકોને સાથે મુલાકાત કરવામાં આવી રહી છે સાથે પૂર્વ ધારાસભ્ય તેજસ્વીબેન પટેલ છે અને જે એના જે હોદ્દેદારો છે તે લોકો સાથે પ્રભારી તમામ લોકો જે અત્યારે અહીંયા આગળ હાર્દિક પટેલના પ્રચારમાં છે તે જોવા મળી રહ્યા છે ખાસ કહી શકાય કે જે તમામ ગામોમાં જે આજે ખાસ કહેવાય કે જે નરકાંઠાના ગામો છે ત્યાં આગળ હાર્દિક પટેલનો જે આજનો જે પ્રચારનો જે પ્રવાસ છે તે છે અને ખાસ નરકાંઠાના જે ગામો છે ત્યાં આગળ તે લોકોને ગામની જે જરૂરિયાત છે જે પાયાની જરૂરિયાતો તેની જે વાતચીત છે તે કરવામાં આવી રહી છે કે તમે બી આ મોકો છે તેનો જે આ ચાન્સ છે તે લેવામાં આવે અને તે જ રીતે પોતાના જે મતદાતાઓ છે તેને હાર્દિક પટેલ અત્યારે રિઝવવાનું કામ છે તે કરી રહ્યા છે રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પણ અમદાવાદની નજીક આવેલું વિરમગામ અને તેના ગ્રામ્ય વિસ્તારો આજે પણ પછાત છે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓ ધૂળની ડમરીઓ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા અને સ્વચ્છતા અહીંના સૌથી મોટા મુખ્ય મુદ્દાઓ છે ગ્રામ્ય વિસ્તારની જનતાનું પણ કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં અહીં કોઈ વિકાસ થયો નથી પણ અમે આ વખતે આશા રાખીએ છીએ કે હાર્દિક પટેલ અહીંથી જીતે અને અમારી દરેક સમસ્યાઓનું તે સમાધાન કરે વિરમગામ બેઠક પર નડકાંઠાના ગ્રામ્ય વિસ્તાર વર્ષોથી અવિકસિત છે ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે વિરમગામને જિલ્લો બનાવવા અને દરેક પ્રકારની સુવિધા આપવા માટેના અનેક વચનો આપ્યા છે ત્યારે હવે આ બેઠક પર ચૂંટણીનો જંગ પણ રસપ્રદ બન્યો છે ગુજરાત વિધાનસભા 2022ના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પોતાના પ્રચાર પ્રસાર છે તે કરી રહ્યા છે અત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ છે જે વસવેલિયા ગામ પહોંચી છે અહીંના ગામના લોકોની જે પાયાની સમસ્યાઓ શું છે તે આપણે તેમની જોડે વાત કરીશું કે ખાસ કરી અત્યારે જે આ ગામ તમે જોઈ રહ્યા છો જે વસવેલિયા ગામ છે કે ત્યાંમાં અત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ પહોંચેલી છે અત્યારે હાલ બી તમે જોઈ રહ્યા છો ગામને જે ખાસ પાયાના જે પ્રશ્નો કહેવાય પાયાના પ્રશ્નોને લઈને જે ખાસ જે તેમની સમસ્યાઓ છે તે સમસ્યાઓને લઈને બી વાત કરવામાં આવશે કઈ કઈ એવી જરૂરિયાતો છે કે જે હજી સુધી ગામ સુધી પહોંચી નથી તેને લઈને વાત કરીશું શું નામ છે ગણેરામભાઈ ગણેરામભાઈ ખાસ ગામના પાયાના પ્રશ્નો કહેવાય નડકાંઠાનું આ ગામ છે પાયાના પ્રશ્નો કયા છે કે જેની પ્રથમ જ્યારે કોઈ પણ નેતા જીતીને આવશો તો તે પ્રાથમિકતા તમારા ગામ લોકોની રહેશે અમારે તો બોલો પાણીની પરીક્ષા થઈ તો માતા થઈ દીધે બરાબર પછી આગળ આગળ જે જોઈ આપશો અને ચૂંટણી લાવશું એમને 70% વસવેલાનું વોટિંગ થઈ છે ભાજપમાં આપનું શું નામ છે વસરામભાઈ દારસીભાઈ વસરામભાઈ પાણીના પ્રશ્નો જે પાણીનો પ્રશ્નો છે એ સિવાય બીજી કઈ સમસ્યા છે કે જે હલ કરવાની પહેલાં જરૂર છે આપણે તો આ પાણીનો પ્રશ્ન હલ કરવાનો જ છે બરાબર વડા ફિટરમાં અમારે પાણી ફૂલ આવવું જોઈએ બીજું શું આપણે માગણી હાર્દિકભાઈને જીતાડશું બરાબર
આપનું શું નામ છે? ભોલાભાઈ મારું નામ. ભોલાભાઈ, પાયાના પ્રશ્નો જે કહેવાય ગામના, ગામના એવા કયા પાયાના પ્રશ્નો છે, ખાસ નળકાંઠા વિસ્તારના ગામો છે, કે તેમાં પ્રાથમિકતા કઈ બાબતની જરૂર છે કે જે કોઈ પણ નેતા જીતીને આવશે તો એને પ્રથમ એ કાર્ય કરવાની જરૂર છે? પ્રથમ તો નળકાંઠામાં આજ દિન સુધી જે અગાઉના ધારાસભ્યો આવ્યા એને કોઈએ કોઈ દિવસ પાણીનો જે અમારો મુખ્ય પ્રશ્ન છે નર્મદાનો, અમારે ખેડૂતોને પાણી જોઈએ, પાણી સિવાય અમારે કંઈ જોઈતું નથી, તમને પાણી આપો ને એટલે અમે આભાર માનીએ સરકારનો અને ભાજપ સરકારનો, જે સરકાર હોય એનો. સૌથી પહેલાં અમારે ખેતરે ખેતરે પાણી જોઈએ અને એ અમે જે માગીએ ને એ પ્રમાણે મળવું. અમે નહીં કહેતા કે તમે 24 કલાકને આપી જ દો, કારણ કે 24 કલાકની જરૂર ના પડે. કોઈ રાયડાપાના પાકને 4 પાણીની જરૂર હોય તો ક્યારે બંધ પણ કરાવી દઈએ તો બંધ કરી દેવા જોઈએ. પછી અમારે જ્યારે ધરું નાખવાનું હોય ત્યારે તમે 10 દિવસ પાણી અમને આપો તો એવા સમયે અમને થોડુંક વચ્ચે 15 દિવસ છોડી શકો, વળી પાછા તમે ડ્રોપ કરી શકો, વળી પાછા તમે જ્યારે રોપાણ કરવાનું થાય ત્યારે પાણી આપો. એમ એવા અહીંયા કોઈ વ્યવસ્થિત ખેડૂત બેઠો હોય કે જેને ખબર હોય કયા પાકને ક્યારે પાણીની જરૂર છે, એવી રીતે અમને પાણી મેનેજ કરી આપે તો બહુ સારું રહે. પાણીનો વેડફાટ પણ ના થાય વધારે અને ખેડૂતોને પણ કોઈ ખેતરમાં ઘૂસી જઈને બગાડ થાય એવું પણ ના બને અને સારો રીતે ઉપયોગ થાય, ખેડૂતો સદ્ધર બને, સમૃદ્ધ બને અને નાણાકીય સદ્ધર બને, એવી રીતે નર્મદાનો પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન અમારા શિક્ષણનો છે. આ અમારા 32 ગામો અંદર ક્યાંય વિદ્યાલય નથી અમારું સરકારી, તો એક વિદ્યાલય મોટું બનવું જોઈએ. તમને કહું તો અમારા જે બાળકોને જે વિરમગામ, સાણંદ, અમદાવાદ કે સુરેન્દ્રનગર સુધી લાવવું થવું પડે છે એ ના થવું પડે. બીજું કે અમારે એક આરોગ્યના માટે કોઈ હોસ્ટેલ અમારા આ પેલાની અંદર નથી, તો એક મોટી હોસ્ટેલ બને 20 બેડની અંદર, તો એ 20 બેડની હોસ્ટેલ બને અને એ હોસ્ટેલની અંદર સારવાર મળે અમને તો અમારે એક શું છે કે ગરીબ પબ્લિક છે એટલે કોઈ વાહન બાંધે ટાઈમે કોઈ આપણે ભાઈ જે છે પેલી વાહન મૂકેલી છે એ આવી ના શકે, આ બધું થાય તો અહીં જો હોય તો અમે સ્થાનિક લેવલે એનો ઉપયોગ કરી શકીએ. ત્રીજી વસ્તુ આ શિક્ષણની વાત કરીએ તો હાર્દિકભાઈએ શિક્ષણ માટે 54,000 ચોપડાનું વિતરણ કર્યું છે, મારા હાથે જ કરાયું છે મને ખબર છે, એટલે બહુ શિક્ષણ માટે પણ એમણે સારું કાર્ય કર્યું છે અને એ કરતા રહે. અને બહેનોનું કે બીજા ગરીબ પબ્લિકનું જે કંઈ બીજા નાના મોટા રસ્તાઓના પણ પ્રશ્નો છે, થોડાક અમારે રસ્તાઓના પણ અમારે પ્રશ્ન છે કે અમારા અહીંથી વસવેલાથી સીધો થુલેટાનો રોડ, એક જાલમપુરાથી અલગ અલગ ડ્રાઈવર થાય છે, વચ્ચેના જોર જોર રોડ થઈ જાય ને તો અમારે જે જેજરાથી નામ જવું પડે અથવા તો વાંસવાથી નામ જવું પડે એ ના જવું પડે. આ બધા 32 ગામ એકદમ આમ લોકઅપ થઈ જાય એવું છે. એટલે રસ્તાના પ્રશ્નો આવા જે પ્રશ્નો છે એ જો હાર્દિકભાઈ સોલ્વ કરે એવું અમને આશા છે, યુવા હશે અને અમે એમને જીતાડીશું નળકાંઠો એમની સાથે. આપનું શું નામ? મારું નામ દિનેશ. યુવા ચહેરાને આ વખતે તક આપવામાં આવી છે હાર્દિક પટેલને. બીજી બાજુ કોંગ્રેસમાંથી લાખાભાઈ ભરવાડ છે, આમ આદમી પાર્ટીમાંથી બી આ વખતે આવ્યા છે. તમામ લોકો કદાચ આપને અહીંયા ગામમાં મળવા બી આવ્યા છે. આપને કોની ઉપર વધારે આશા દેખાય છે? આલી વખત તો સૌપ્રથમ હાર્દિક પટેલભાઈનું ચલણ વધારે સારું છે અને લગભગ એમનો ચાન્સ વધારે છે, પબ્લિક એમના તરફેણમાં વધારે, કારણ કે 10 વર્ષથી કોંગ્રેસની સીટેથી સત્તા કોઈ અમુક લાભ મળ્યા નથી, એટલે આલી વખત પબ્લિકને ચેન્જ કરવાનો ફૂલ વિચારણા છે. અમારા ગામની અંદર જે પાણીનો પ્રશ્ન અમ્યાન છે એ દૂર થાય એ અમે આશા રાખીએ છીએ હાર્દિકભાઈ જોડેથી, કે આવશે અમારું કામ ચોક્કસ થશે અને સ્વચ્છતા અને શાળા શિક્ષણ તરફનું ધ્યાન છે જ અને એ ધ્યાન આપશે અને અમારા બાળકોનું ભવિષ્ય આગળ વધશે એનાથી અમે ખુશ થઈશું. એટલે ચોક્કસથી કહી શકાય કે જે ગામના જે લોકો છે તે લોકો કહી રહ્યા છે પાયાના પ્રશ્નો છે, સાથે સાથે ખેડૂત જ્યારે તેનું જે પાકનું વેચાણ કરવા જાય છે ત્યારે તે પાકમાં 100-10 કિલો જે પાકનું જે કપાત કરવામાં આવે છે તેમાં બી ક્યાંક જે મુશ્કેલી પડે છે તે દૂર થાય તેવી આશા રાખી રહ્યા છે. તમામ ગામજનો કહી રહ્યા છે કે આ વખતે યુવા ચહેરાને જે તક આપવામાં આવી છે તે તક યુવા ચહેરાની આ વખતે ગ્રામજનો છે તેને સપોર્ટ બી કરશે અને સાથે સાથે તેમના જે પાયાના પ્રશ્નો છે તેનું બી નિરાકરણ આવશે એવું ચોક્કસ આશા છે તે ગ્રામજનો અત્યારે બતાવી રહ્યા છે. કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, નરકાંઠા. કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.